नमस्कार विद्यार्थी मित्रों, लास्ट वीक नी अंदर आपणे यूनिट नंबर 2 लर्न मोर बी ब्राइटर जेनी अंदर आपणे सौप्रथम पहला स्पेलिंग जोई लीधा हता। आजे आपणे ज्यांथी आपणो पाठ अधूरो छे बाकी त्यांथी आपणे आगळ वधवाना छीए, तो तेनी पहला तमने थोड़ा घणा स्पेलिंग छे ते आवडता होवा जोईए, तो ज तमे सरखी रीते पाठनुं छे भाषांतर ते शीखी शकशो। तो जे विद्यार्थी मित्रों हजी स्पेलिंग नहीं गिरा ते फरजियात एक वक्त पहला पाका करी ले, त्यार पछी आपणे वीडियो की शुरुआत करजो, बराबर छे। तो लास्ट लेक्चर नी अंदर आपणे यूनिट नंबर 4 ओला यूनिट नंबर 2 एक्टिविटी नंबर 4 सॉन्ग ऑफ सॉन्ग्स એટલે કે ગીતોનો ગીત જેના વિશે આપણે થોડો ઘણો પાઠ જોયો હતો અને આજે આપણે થોડો ઘણો હજી પાઠ બાકી છે, બરાબર છે। તો લાસ્ટ વીક ની અંદર જે તમે પાઠ ભણ્યા હતા તેની વિશે થોડું ઘણું તમને યાદ હશે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સૌપ્રથમ પહેલા તેનું થોડું રિવિઝન કરી લઈએ અને ત્યાર પછી આપણે પાઠમાં આગળ વધીએ। તો સોંગ ઓફ સોંગ્સ જેનું નામ ગુજરાતી થાય છે ગીતોનો ગીત, ગીતોનો ગીત એટલે આખે આખો જે પાઠ છે તે ગીતને લગતો સુરને લગતો તેના વિશેનો છે, બરાબર છે। તો પાઠની અંદર આપણે એવું કહે છે કે ભારતનો મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા, આ 9 રત્નો પોતાના ક્ષેત્રમાં મહાન હતા, તેમાંનો એક તાનસેન હતો, તાનસેન એ મહાન સંગીતકાર હતો જે જુદા જુદા રાગો ગાય છે અને રાજાને સંભળાવે છે। તો કે કેવા કેવા, તો કે દીપક, મલ્હાર, મિયા મલ્હાર, બરાબર છે। તો આવા અલગ અલગ પ્રકારના તે રાગ ગાય છે અને કોને સંભળાવે છે, તો કે રાજાને। ત્યાર પછી તે મલ્હાર રાગમાં ફેરફાર કરીને મિયા મલ્હાર રાગની રચના કરે છે। ત્યાર પછી બીજા પેરેગ્રાફમાં આપણે એવું કહે છે કે એક સાંજે રાજા તેના દરબારમાં બેઠા હોય છે ત્યારે રાજા તાનસેનને તેના તાનપુરા પર કંઈક નવું વગાડવા વિશે કહે છે અને તાનસેન છે તે સહમત થાય છે, તે પોતાનો તાનપુરા લે છે અને તાનપુરા પર તે કંઈક વગાડે છે અને રાજા એકદમ ખુશ થઈ જાય છે। ત્યાર પછી જે રાજા છે એવું કહે છે કે તાનસેન તમે વિશ્વના સૌથી શ્રેષ્ઠ સંગીતકાર છો, ત્યારે તાનસેન ના પાડે છે કે ના મહારાજ, મારા કરતાં પણ કોઈક સારું ગાઈ શકે છે। ત્યારે મહારાજાને એવું કહે છે કે શું ખરેખર આવું છે કે તારા કરતાં કોઈ સારું ગાઈ શકે છે, તો તાનસેન કહે છે હા મહારાજ, મારા કરતાં પણ સારું કોઈ ગાઈ શકે છે। તો રાજા છેલ્લે એવું કહે છે કે તો તેને આપણા દરબારમાં બોલાવવા જોઈએ, બરાબર છે। લાસ્ટ લેક્ચર લગી આપણે અહીંયા સુધીનો અભ્યાસ કર્યો હતો, હવે અહીંથી આપણે આગળ જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો ફરીથી ટેક્સ્ટ બુક તમારી સાથે રાખવાની છે, તમારે નોટબુક અને પેન સાથે લઈને બેસવાનું છે, તો જેમ જેમ આપણો પાઠ ચાલતો જશે તેમ તેમ આપણે ભાષાંતર પર પૂર્ણ કરતા જશું। તો ફરીથી વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક, નોટબુક અને બોલપેન સાથે તૈયાર થઈ જાઓ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ, ટેક્સ્ટ બુક સાથે લઈ લ્યો। ટેક્સ્ટ બુક ની અંદર છેલ્લે આપણે ત્યાં સુધી જોયું હતું કે ખરેખર ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ કે માનવામાં ન આવે તે રીતે એણે કહ્યું, ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, તો તેને આપણા દરબારમાં બોલાવવા જોઈએ। કેન યુ અરેન્જ ઇટ, શું તમે તેને ગોઠવણ કરી શકો છો, આસ્ક્ડ ધ કિંગ, રાજાએ પૂછ્યું। અત્યાર સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો, હવે આપણે આગળ જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક ની અંદર ધ્યાન, તાનસેન સુક હિઝ હેડ, તાનસેન સુક, સુક એટલે કે હલાવવું, હિઝ હેડ એટલે કે પોતાનું માથું, તો તાનસેન પોતાનું માથું હલાવે છે। આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, આઈ એમ અફ્રેડ, અફ્રેડ એટલે શું થાય, તો કે ડર, મને ડર છે, હી વિલ નોટ કમ, કમ એટલે કે આવું, ટુ ધ કોર્ટ એટલે કે દરબારમાં, મને ડર છે કે તેઓ દરબાર સુધી આવશે નહીં। તો તાનસેન એવા વ્યક્તિને જાણે છે કે તે પોતાના કરતા પણ વધારે સારું ગાય છે અને રાજા ને એ વ્યક્તિને દરબારમાં બોલાવો છે ગાવા માટે, પણ તાનસેન એને પ્રોપર શબ્દોમાં કહે છે કે મને લાગે છે કે મને ડર છે કે તેઓ આ દરબારમાં ગાવા માટે આવશે નહીં,
बराबर से तो फरीथी एनु गुजराती करू तेनी अंदर ध्यान तानसेन પોતાનો માથું હલાવે છે મને ડર છે કે તેઓ દરબાર સુધી આવશે નહીં આગળ કહે છે વોટ એટલે કે શું ઈવન ઇફ હી હેયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ ફરીથી વોટ એટલે કે શું રાજાને આશ્ચર્યચકિત થાય છે કે જો રાજા પોતે તેને બોલાવે તો પણ તે નહીં આવે આ લીટીમાં શું કહે છે કે રાજા જો પોતે તેને બોલાવે તો પણ તે નહીં આવે ફરીથી વોટ એટલે કે શું ઈવન ઇફ હી હેયર ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ જો રાજા તેને બોલાવશે તો પણ તે નહીં આવે નો નોટ ઈવન ધેન ના તો પણ તેઓ આવશે નહીં શું કહે છે કે નો એટલે કે ના તો પણ તેઓ આવશે નહીં अकबर वॉज वेरी एगर टू मीट हिम अकबर वॉज अ वेरी एगर એટલે કે આતુર હતા ટુ મીટ એટલે કે મળવા માટે તો કહે છે અકબર તેમને મળવા માટે ખૂબ જ આતુર હતા શું કહે છે અકબર તેમને મળવા માટે ખૂબ જ આતુર હતા આગળ વાત કરે છે વેરી વેલ એટલે કે સારું ઉસ્તાદજી સેડ ધ કિંગ તો રાજા તેને કહે છે કે સારું ઉસ્તાદજી With a smile, he looked into Tansen's eyes. तो कैसे हास्य साथे ते वो तानसेन की आँखों में जुए छे। हास्य साथे ते वो तानसेन की आँखों में जुए छे। कौन तानसेन की आँखों में जुए छे? तो के राजा तानसेन की आँखों में जुए छे। चलो विद्यार्थी मित्रों नोट में अंदर भाषण दर लगाओ ते फटाफट लखो। लियो नोट अलग फटाफट। लखो तेमा तानसेन પોતાનું માથું હલાવે છે મને ડર છે કે તેઓ દરબારમાં આવશે નહીં મને ડર છે કે તેઓ દરબારમાં આવશે નહીં નીચે પેરેગ્રાફ પાડી લખજો શું રાજા જો તેને વિનંતી કરે તો પણ નહીં राजा जो तेने विनंती करे तो पण नहीं ए नीचे लीटी में लखो ना तो पण नहीं ना तो पण नहीं ए नीचे लीटी में अकबर वॉज वेरी एगर टू मीट हिम अने अकबर तेमने मळवा माटे खूब ज आतुर हतो अकबर तेमने मळवा माटे ખૂબ જ આતુર હતો બરાબર છે એટલા સુધી આપણે ભાષાંતર જોયું હવે ત્યાંથી આપણે આગળ વધીએ આગળ કહે છે વેરી વેલ ઉસ્તાદજી એટલે કે સારો ઉસ્તાદજી સેડ ધ કિંગ એટલે કે રાજા કહે છે વિથ અ સ્માઇલ હી લુકડ ઇનટુ તાનસેન આઈસ અને હાસ્ય સાથે તેઓ તાનસેનની આંખોમાં જુએ છે તો આ પણ લખી દો નોટબુકની અંદર કે સારો ઉસ્તાદજી રાજા કહે છે सारो उस्ताद जी राजा कहे छे विथ अ स्माइल ही लुकड इनटू तानसेन आइस अने तेओ हास्य साथे तानसेन नी आंखों मां जुए छे हास्य साथे तेओ तानसेन नी आंखों मां जुए छे हालो एना नीचे नहीं लीटी मां आवी जाओ अने टेक्स्ट बुक नी अंदर ध्यान इफ ही डजंट कम हियर आई शेल गो to him myself will you take me to him asked the king ફરીથી આપણે ત્રણ લીટી જોઈએ હવે ફટાફટ if he doesn't come here જો તે અહીંયા નહીં આવે તો i shall go to him myself તો આપણે ત્યાં જઈશું તો રાજા એને શું કહે છે કે જો તે અહીંયા નહીં આવે તો આપણે ત્યાં જઈશું will you take me to him શું તમે મને ત્યાં સુધી લઈ જશો આસ્ક ધ કિંગ અને રાજા તેને પૂછે છે બરાબર ત્યાર પછી આપણે આગળ વધીએ યસ શું કહે છે યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન તો તાનસેન રાજાને કહે છે કે હા હું તમને લઈ જઈશ પરંતુ રાજાના વેશમાં નહીં ફરીથી તો તાનસેન કહે છે કે હા
बट यू डू नॉट गो देर एज द किंग, परंतु तमे त्यां राजा तरीके जशो नहीं। शू कहे छे? परंतु तमे त्यां राजा तरीके जशो नहीं। आई शैल गो एज अ हम्बल लवर ऑफ म्यूजिक सेड द किंग, तो राजाए तेने कीधुं के आई शैल गो, हूँ त्यां जईश एज अ हम्बल लवर ऑफ म्यूजिक, तो कहे छे संगीत नो नम्र चाहक बनीने। तो राजा त्यां जशे पण केवी रीते जशे? तो कहे छे संगीत नो नम्र चाहक बनीने। बराबर छे? तो एटला सुधी फटाफट आपणे बे लीटी नोटबुक ની અંદર લખીએ, ભાષણ તો લખો ફટાફટ। ઇફ હી ડઝ નોટ કમ હિયર, લખો એમાં કે જો તે અહીંયા નહીં આવે, જો તે અહીંયા નહીં આવે તો આપણે ત્યાં જશું, જો તે અહીંયા નહીં આવે તો આપણે ત્યાં જશું। ત્યાર પછી આગળ કહે છે શું તમે મને ત્યાં લઈ જશો, શું તમે મને ત્યાં લઈ જશો। આસ્ક્ડ ધ કિંગ, રાજાએ પૂછ્યું, શું તમે મને ત્યાં લઈ જશો, રાજાએ પૂછ્યું। બરાબર છે? ચાલો આગળ લખો, નીચેનો પેરેગ્રાફ પાડી લખજો। હા, પરંતુ તમે ત્યાં, પરંતુ તમે ત્યાં રાજા તરીકે જશો નહીં। શું કહે છે? પરંતુ તમે ત્યાં રાજા તરીકે જશો નહીં। સેડ તાનસેન, એટલે કે તાનસેને કહ્યું। નીચે નવો મુદ્દો પાડીને લખજો, હું ત્યાં સંગીતનો નમ્ર ચાહક બનીને જઈશ, હું ત્યાં સંગીતનો નમ્ર ચાહક બનીને જઈશ, રાજાએ કહ્યું। લખાઈ ગયો? લખાઈ જાય એટલે ચોપડીની અંદર પાછા મેઇન પેરેગ્રાફની અંદર આવી જાવ। હવે આપણો એક મેઇન પેરેગ્રાફ અહીંથી ચાલુ થશે પાઠનો, બરાબર છે? ચાલો, સંત હરિદાસ વોઝ ધ મેન, તો કહે છે કે સંત હરિદાસ નામના એક માણસ હતા અથવા તો એક વ્યક્તિ હતા। સંત હરિદાસ વોઝ ધ મેન, એટલે કે સંત હરિદાસ નામના એક વ્યક્તિ હતા। તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, અને તાનસેને અકબરને તેમના વિશે કહ્યું હતું। કોના વિશે કહ્યું હતું? તો કે સંત હરિદાસ। આજે તાનસેન કોની પાસે લઈ જવાના હતા? તો કે સંત હરિદાસ પાસે। તો કહે છે તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, અને તાનસેને અકબરને તેમના વિશે કહ્યું હતું। હી વોઝ તાનસેન્સ ગુરુ, અને તેઓ તાનસેનના ગુરુ હતા। કોણ હતા? તો કે તાનસેનના ગુરુ। હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, અને તેઓ એકદમ સાદું જીવન જીવતા હતા। સિમ્પલ લાઈફ એટલે શું થાય? તો કે સાદું જીવન। હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ ક્રિષ્ના, લોર્ડ ક્રિષ્નાનો મતલબ થાય ભગવાન શ્રી કૃષ્ણ, અને ડિવોટેડનો મતલબ થાય અર્પણ કરવું, તો તેણે સંગીતને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દીધું હતું, તો તેમણે સંગીતને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરી દીધું હતું। આગળ કહે છે હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના, તો તેઓ યમુના નદીના કિનારે વૃંદાવનમાં એક ઝૂંપડીમાં રહેતા હતા। ફરીથી તેઓ યમુના નદીના કિનારે વૃંદાવનમાં એક નદી ઝૂંપડીમાં રહેતા હતા। આગળ વાત કરે છે હિઝ ડિસાયપલ્સ વર બેજુ બાવરા એન્ડ તાનસેન, ડિસાયપલ્સનો મતલબ થાય શિષ્ય, ડિસાયપલ્સનો મતલબ શું થાય? તો કે શિષ્ય, તો તેમના બે શિષ્યો હતા। કોણ કોણ? તો કે બેજુ બાવરા અને તાનસેન। કોણ કોણ બે શિષ્ય હતા? તો કે બેજુ બાવરા અને તાનસેન। ત્યાર પછી આગળ વાત કરે છે વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ, તો જ્યારે રાજા અને તાનસેન તે સ્થળ પર પહોંચે છે ત્યારે સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન, બિઝી એટલે કે તેઓ વ્યસ્ત હતા, ઇન ડેઇલી રૂટીન એટલે કે રોજિંદા કાર્યમાં, તો તેઓ તેના રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા। તો જ્યારે સંત તાનસેન અને રાજા તેની ઝૂંપડી સુધી પહોંચે છે ત્યારે સંત હરિદાસ તેમના રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા।
ही ग्रीटेड बोथ। ग्रीटेड नो मतलब थाय अभिवादन करवू। ग्रीटेड એટલે શું થાય તો કે અભિવાદન કરવું। તો તેઓ બંનેનું અભિવાદન કરે છે। બોથ એટલે બંનેનું। When they requested him to sing, when એટલે કે જ્યારે, they એટલે કે તેઓ, requested એટલે કે વિનંતી કરવી, him to sing એટલે કે ગાવા માટે, તો જ્યારે તેઓ તેને ગાવા માટે વિનંતી કરે છે ત્યારે, he smiled and said, તો તેઓ હસે છે અને કહે છે, I am not a great musician, હું કોઈ મહાન સંગીતકાર નથી। તો આ જે સંત હરિદાસ છે તે શું કહે છે, તો હું કોઈ મહાન સંગીતકાર નથી। I sing as you sing, હું તમારી જેમ જ ગાઈ શકું છું। શું કહે છે, હું તમારી જેમ જ ગાઈ શકું છું। I left singing many days ago, મેં ઘણા સમય પહેલા ગાવાનું છોડી દીધું હતું। શું કહે છે, મેં ઘણા સમય પહેલા ગાવાનું છોડી દીધું હતું। So એટલે કે તેથી, I can't sing properly, તેથી હું યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં। તો સંત હરિદાસ શું કહે છે કે મેં ઘણા સમય પહેલા ગાવાનું છોડી દીધું હતું, તેથી હું યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં। બરાબર છે। ચાલો વિદ્યાર્થી મિત્રો નોટબુક ની અંદર આવી જાઓ, ફટાફટ પેન લઈ લો, ભાષણ લખો, તે લખજો ફટાફટ લખો, પેરેગ્રાફ પાડી લખજો। સંત હરિદાસ નામના એક વ્યક્તિ હતા, તાનસેને અકબરને તેમના વિશે કહ્યું હતું। તાનસેને અકબરને તેમના વિશે કહ્યું હતું, તે તાનસેનના ગુરુ હતા, તે તાનસેનના ગુરુ હતા, તેઓ એકદમ સાદું જીવન જીવતા હતા, તેઓ એકદમ સાદું જીવન જીવતા હતા, તેમણે ભગવાન શ્રી કૃષ્ણને, તેમણે ભગવાન શ્રી કૃષ્ણને તેમનું જીવન અર્પણ કર્યું હતું, તેઓ યમુના નદીના કિનારે વૃંદાવનમાં એક ઝૂંપડીમાં રહેતા હતા, તેઓ યમુના નદીના કિનારે વૃંદાવનમાં ઝૂંપડીમાં રહેતા હતા। આગળ તો વાત કરે છે કે બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા, બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા। પછી આગળ વાત કરે છે કે જ્યારે તાનસેન અને રાજા ત્યાં પહોંચે છે, ત્યારે જ્યારે તાનસેન અને રાજા ત્યાં પહોંચે છે ત્યારે તેઓ તેના કાર્યમાં એટલે કે તેઓ તેના રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા, તેઓ તેના રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા। તેઓ બંનેનું અભિવાદન કરે છે, તેઓ બંનેનું અભિવાદન કરે છે। જ્યારે તેઓએ તેમને ગાવા માટે વિનંતી કરે છે ત્યારે તેઓ હસે છે અને કહે છે, જ્યારે તેઓ તેને ગાવા માટે વિનંતી કરે છે ત્યારે તેઓ હસે છે અને કહે છે કે હું કોઈ મહાન સંગીતકાર નથી। શું કહે છે, તો કહે છે કે હું કોઈ મહાન સંગીતકાર નથી। આઈ સિંગ એઝ યુ સિંગ, હું તમારી જેમ જ ગાઈ શકું છું। શું કહે છે, તો હું તમારી જેમ જ ગાઈ શકું છું। આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, મેં ઘણા દિવસો પહેલા ગાવાનું છોડી દીધું હતું। પછી આગળ વાત કરે છે, સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં। તો આ પ્રમાણે સંત હરિદાસ આખી રજૂઆત કરે છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, ફટાફટ એક વખત આખો પેરેગ્રાફ વાંચી લો। તો આગળ આપણે વાત કરીએ, ત્યાર પછી આગળ વાત કરે છે, તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ્સ કુડ નોટ પ્રેઝ્યુ
him to change his mind. तो कहे छे तानसेन इज फेवरेट डिसाइपल्स. तो तानसेन तेमनो मानीतो शिष्य તેમને તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. પ્રેઝ્યોનો મતલબ થાય સમજાવી શકું ટુ ચેન્જ હિઝ માઇન્ડ એટલે કે તેમનો નિર્ણય. તો તેમના જે ગુરુ છે તે દાવા માટે ના પાડે છે, પરંતુ તેમનો જે માનીતો શિષ્ય છે તાનસેન તે પણ તેમના ગુરુને ગાવા માટે મનાવી શક્યા નહીં. આગળ કહે છે હાવેવર એટલે કે જ્યારે તાનસેનનું હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તાનસેન જાણતો હતો કે મારે તેમની પાસે કેવી રીતે કાર્ય લેવું, કેમ કે તાનસેન છે તેમનો શિષ્ય હતો અને સંત ગુરુદા સંત હરિદાસ તેમના ગુરુ હતા. તેથી તાનસેનને ખબર હતી કે મારે તેની પાસે કેવી રીતે કાર્ય લેવું. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. ઓફર એટલે કે પ્રસ્તાવ મૂકવો, અને તાનસેને તેમના ગુરુની સમક્ષ ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. એટલે હવે ગાશે કોણ? તો કે તાનસેન ગાશે. કોણ ગાશે? તાનસેન. કોની સામે? તો કે તેમના ગુરુની સામે. તો તાનસેને તેમના ગુરુની સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન એટલે કે પછી. એઝ તાનસેન સેંગ અને તાનસેને ગાવાનું ચાલુ કર્યું. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. મિસ્ટેક એટલે ભૂલો, અને તે વારંવાર ભૂલો કરતા હતા. કોણ વારંવાર ભૂલો કરતા હતા? તો કે તાનસેન. તાનસેને સૌપ્રથમ તેના ગુરુની સમક્ષ ગાવાનો પ્રસ્તાવ મૂક્યો, તે તેમના ગુરુની સમક્ષ વારંવાર ભૂલો કરતા હતા. આગળ વાત કરે છે એ નીચેના પેરેગ્રાફમાં. ધેટ્સ નોટ ધ રાઈટ નોટ. તાનસેન ક્રાઈડ હિઝ ગુરુ. તો તેના ગુરુ છે તે તેને બૂમો પાડતા કહે છે કે તાનસેન ધેટ્સ નોટ ધ રાઈટ નોટ. તાનસેન આ બરાબર સુરો નથી. તો તાનસેન મતલબમાં ખોટું ગાતા હતા. આગળ કહે છે વોટ હેઝ હેપન ટુ યુ સેડ ધ ગુરુ. તો ગુરુ એને કહે છે કે તાનસેન તને શું થઈ ગયું છે. મતલબમાં તાનસેન છે ને આવો ખોટે ખોટો ઢોંગ કરતા હતા તેની ગુરુની પાસે ગૌડાવવા માટે, બરાબર છે? તો ગુરુ એને કહે છે કે તાનસેન તને શું થઈ ગયું છે. તો ફરીથી હું ઉપરથી તમને ભાષાંતર લખાવું છું, નોટની અંદર ફટાફટ લખો ભાષાંતર. તાનસેન તેમનો માનીતો શિષ્ય. તાનસેન તેમનો માનીતો શિષ્ય પણ તેમના મનના વિચારને બદલી શક્યો નહીં. ત્યાર પછી આગળ લખો નીચે પેરેગ્રાફ પાડીને. જ્યારે તાનસેન જાણતો હતો કે મારે કેવી રીતે કાર્ય લેવું. જ્યારે તાનસેન જાણતો હતો કે મારે કેવી રીતે કાર્ય લેવું, તેણે તેમના ગુરુની સમક્ષ ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. તેણે તેમના ગુરુની સમક્ષ ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યાર પછી તાનસેને ગાવાનું ચાલુ કર્યું. અને તે ફરીથી ને ફરીથી ભૂલો કરતો હતો. શું કહે છે? તે ફરીથી ને ફરીથી ભૂલો કરતો હતો. લખો એટલું. ત્યાર પછી નીચેની લીટીમાં આવી જાઓ. તેના ગુરુએ કહ્યું તાનસેન આ સુરો બરાબર નથી. તને શું થઈ ગયું છે તેના ગુરુએ કહ્યું. બરાબર છે? ત્યાર પછી નીચેના પેરેગ્રાફમાં આવી જાઓ. તાનસેન પ્રિન્ટેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. અને તાનસેનને કંઈ ખબર ન પડતી હોય તેવો ઢોંગ કરતા હતા. પ્રિન્ટેડ એટલે કે ઢોંગ કરવો, નોટ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે કંઈ સમજી ન શકવાનો. અને તાનસેન કંઈ સમજી ન શકવાનો ઢોંગ કરતા હતા. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. અને ફરીથી ને ફરીથી તેઓ ભૂલો કરતા હતા.
संत हरिदास वोज एंग्री अने संत हरिदास गुस्से थाय छे। ही टूक ध तानपुरा फ्रॉम तानसेन्स हेन्ड अने तेओ तानसेनना हाथमांथी तानपुरा लई ले छे। तेओ तानसेनना हाथमांथी तानपुरा लई ले छे। ही सेंट राग दरबारी इन द राइट वे અને તેઓ રાગ દરબારી યોગ્ય રીતે ગાવાનું ચાલુ કરે છે। હવે કોણ ગાવાનું ચાલુ કરે છે તો કે સંત હરિદાસ। તો તેઓ તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લે છે અને તે યોગ્ય રીતે તેને ગાવાનું ચાલુ કરે છે। હી વેન્ટ ટુ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ અને ત્યાર પછી તે ગાવાનું આગળ ચાલુ રાખે છે। ફરીથી એકવાર ભાષાંતર ચોપડીની અંદર ધ્યાન। તાનસેન કઈ ન સમજવાનો ઢોંગ કરે છે। હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન અને ફરીથી તે જ ભૂલો કરે છે। સંત હરિદાસ વોઝ એંગ્રી અને સંત હરિદાસ ગુસ્સે થાય છે। હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ અને તેઓ તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લે છે। હી સેન્ડ ધ રાગ દરબારી ઇન ધ રાઈટ વે અને તે યોગ્ય રીતે રાગ દરબારી ગાવાનું ચાલુ કરે છે। He went on to the next and next અને ત્યાર પછી તે નવા નવા રાગો ગાય છે, બરાબર। ત્યાર પછી એનો નીચેના પેરેગ્રાફમાં આવી જાઓ। The sweetness of the voice spread all around. The sweetness એટલે કે મીઠાશ, of the voice એટલે કે અવાજની, spread એટલે કે ફેલાવવું, all around એટલે કે ચારે બાજુ, તો તેમના જે અવાજની મીઠાશ છે તે ચારે બાજુ ફેલાઈ જાય છે। બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગેટ વેર ધે વર બોથ એટલે કે બંને, ધ કિંગ એટલે કે રાજા એન્ડ તાનસેન એટલે કે તાનસેન, ફોરગેટ એટલે કે ભૂલી જવું, વેર ધે વર કે તેઓ ક્યાં હતા, તો રાજા અને તાનસેન બંને ભૂલી જાય છે કે તેઓ ક્યાં હતા। તો કેમ ખોવાઈ જાય છે કે તેઓ ક્યાં હતા એ, તો એ સાંભળવામાં એટલા મગ્ન થઈ જાય છે, કોને, તો કે સંત હરિદાસને। The king realized that Tansen was right. તો રાજાને હવે સમજાયું કે તાનસેન કેવા હતા, તો કે એકદમ સાચા। He had certainly never heard any music like this before. તેઓએ આની પહેલા ક્યારે પણ આવું સંગીત સાંભળ્યું હતું નહીં। તો રાજા તાનસેનને કહે છે કે મેં આની પહેલા ક્યારે પણ આવું સંગીત સાંભળ્યું હતું નહીં। હી સેડ એટલે કે તેણે કહ્યું, આઈ એગ્રી એટલે કે હું સહમત છું, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન કે સંત હરિદાસ એ સૌથી મહાન સંગીતકાર છે। નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ અ હિમ આના કરતાં બીજા કોઈ મહાન હોઈ શકે નહીં। તો રાજા તાનસેનને શું કહે છે કે સંત હરિદાસ એ સૌથી વિશ્વના મહાન સંગીતકાર છે, આની કરતાં સારું કોઈ ગાઈ શકે નહીં। છેલ્લા બે પેરેગ્રાફ એની અંદર ધ્યાન। ધે વોકડ બેક સાયલેન્ટલી તેઓ પાછળ શાંતિથી આવ્યા। ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ અને રાજાએ શાંતિનો ભંગ કર્યો। વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી તો રાજાએ તાનસેનને કહ્યું કે ઉસ્તાદજી શા માટે તમે આની જેમ ગાઈ શકતા નથી। શું કહે છે ઉસ્તાદજી, શા માટે તમે આની જેમ ગાઈ શકતા નથી। છેલ્લો પેરેગ્રાફ તાનસેન સ્માઇલ તાનસેન હસ્યા। સહેનશા આઈ સીંગ એટ યોર કમાન્ડ કમાન્ડ એટલે કે આદેશ, યોર એટલે કે તમારા, હું તમારા આદેશ પર ગાઉં છું। ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન તો કે હું હિન્દુસ્તાનના રાજાના આદેશ પર ગાઉં છું। તો તાનસેન કોના આદેશ પર ગાય છે તો કે હિન્દુસ્તાનના રાજાના આદેશ પર। ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ અને જે મારા ગુરુજી છે તે રાજાઓના રાજા માટે ગાય છે, કોના માટે ગાય છે તો કે રાજાઓના રાજા માટે। હવે રાજાઓના રાજા એટલે કોના માટે તો કે તે ભગવાન માટે ગાય છે, બરાબર છે। તો આ ભાષાંતર તમારે વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખી દેવાનું છે। ત્યાર પછી સ્વાધ્યાય પોથીની અંદર પેરેગ્રાફવાળા સવાલ જવાબ હશે, ટ્રુ ફોલ્સ હશે, વિકલ્પો હશે, તે પણ આપણે પૂર્ણ કરવાના છીએ।